કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં હશો. ચાલો ચાલુ કરીએ આપણું અકાઉન્ટ્સ. ચેપ્ટર નંબર 7 ચાલી રહ્યું હતું અને ચેપ્ટર નંબર 7 ની અંદર કંઈક છેલ્લે મેં 7મું ઉદાહરણ ચલાવ્યું હતું. પછી એની પછી છે ઉદાહરણ 8, 9, 10, 11 જે કોરોનાના લીધે બોર્ડની આ એક્ઝામમાં આવવાના નથી એટલે એને સ્કીપ કર્યા છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 13. 3 ખાનાવાળો રોકડ મેળ છે, આપણે ચાલી ગયો છે પણ વધારે રિવિઝન કરવા માટે હું ચલાવું છું આગળ. 12મો દાખલો જોઈએ કઈ રીતનો છે. તો લખ્યું છે કે નીચેના વ્યવહાર પરથી શ્રી મિત્તલ મહેનનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો ટાઇટલ મારીશું ઉદાહરણ નંબર 12, શ્રી મિત્તલ બહેનનો. તારીખ કઈ છે? 2015 જુલાઈ. જુલાઈ 2015નો રોકડ મેળો. ખાના બનાવીશું. તારીખ, પછી આવશે વિગત, પાંચ નંબર ખાપા, વટાવ, રોકડ અને બેંક. ફરી પાછું તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, વટાવ, રોકડ, બેંક. વિગત, વાઉચર નંબર, ખાપા, વટાવ, રોકડ, બેંક. આ જમા બાજુ છે, આ ઉધાર બાજુ છે. તો ચાલો જોઈએ રકમમાં શું કીધું છે. 2015 જુલાઈ 1, શરૂઆતની રોકડ શિલ્લક રૂપિયા 7000. તો શરૂઆતની રોકડ શિલ્લક છે તો ઉધાર બાજુ લખાશે, બાકી આગળ લાવ્યા. રોકડ શિલ્લક છે 7000, તો રોકડના ખાનામાં 7000 લખીશું. ચલો એની પછી જોઈએ તો એવું કીધું છે બેંક ઓવરડ્રાફ્ટ 4000. તો ઓવરડ્રાફ્ટ જમા બાજુ લખાય, બાકી આગળ લાવ્યા, બેંકના ખાનામાં 4000. તો આપણે શિલ્લક અને ઓવરડ્રાફ્ટ લખ્યો. હવે વધીએ આગળ, શું કહે છે તે જોઈએ. નંબર 2, ખુશાલીને 4000નો માલ વેચ્યો, તેની પાસેથી ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. તો એટલા પૈસા આવશે બેંકમાં, આવે તો ઉધાર. નંબર 2, માલનું વેચાણ કર્યું છે એટલે વેચાણ ખાતે કેટલાનો માલ વેચ્યો છે? તો સાહેબ 4000નો માલ. તો બેંકમાં 4000 આવશે એટલે બેંકના ખાનાની અંદર 4000 રૂપિયા. તારીખ 4, યેશાને 8000નો માલ 10% રોકડ વટાવે વેચ્યો, અડધી રકમ રોકડેથી અને બાકીની રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. તો જો એની ગણતરી, 8000નો માલ 10% રોકડ વટાવ, તો 8000માંથી 10% એટલે કે 800 રૂપિયા બાદ કરીશું, 7200 આવશે. એની અડધી અડધી રકમ કરીએ તો 3600, 3600 આટલા રોકડા મળ્યા અને આટલાનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. તો ઇન શોર્ટ આ બધા પૈસા આવે છે, આવે તો ઉધાર. તારીખ 4, 4 તારીખ અહીંયા પણ આવશે વેચાણ ખાતે. વટાવ, વટાવ કેટલો આપ્યો? 800 રૂપિયા. કેટલા રૂપિયા રોકડા આવ્યા? 3600. કેટલાનો ચેક આવ્યો? 3600. એટલે રોકડ રોકડના ખાનામાં
અને બેંકના ખાનામાં બેંકનું. નેક્સ્ટ આગળ વધીએ. નંબર છ, દીપેન પાસેથી 3000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. ચાલો એ જોઈ લો. 3000નો માલ છે અને 10% રોકડ વટાવ એટલે કે 300 રૂપિયા વટાવ, બાદ કરીશું તો 2700માં માલ આપણે ખરીદ્યો છે રોકડેથી ખરીદ્યો, તો એટલા પૈસા જાય જાય તો જમા બાજુ. 6 તારીખ લખીશું ખરીદ ખાતે, વટાવની અંદર વટાવ 300 રૂપિયા, રોકડમાં 2700 રૂપિયા. નેક્સ્ટ તારીખ 7, 1000 બેંકમાં ભર્યા. ચાલો જમા ખર્ચી વ્યવહાર છે, ભર્યા છે એટલે 7 તારીખ બંને બાજુ બેંકમાં 1000 ભર્યા, તો બેંકમાં 1000 આવે, આવે તો ઉધાર, અને આપણી પાસેથી રોકડા 1000 જાય, જાય તો જમા. જમા ખર્ચી છે એટલે ખાપામાં લખશું જમા ખર્ચી. અહીંયા રોકડમાં લખ્યું છે તો લખીશું બેંક ખાતે, યાદ કરો ઊંધી બાજુ લખાતું હતું, અને બેંક છે તો કયા ખાતે? રોકડ ખાતે. નેક્સ્ટ આગળ વધીએ. ગોપીને 9 તારીખ ગોપીને પગારના 800 ચેકથી ચૂકવી આપ્યા, તો એટલા પૈસા જાય? જાય તો જમા. 9 તારીખ સેના ચૂકવ્યા છે? પગારના, તો પગાર ખાતે. કેટલાનો ચેક આપ્યો છે? 800 રૂપિયા, માટે 800 લખાશે બેંકના ખાનામાં. 11, સુરેશ સ્ટેશનરી માર્ટમાંથી 300ની સ્ટેશનરી ખરીદી, નાણા ચેકથી ચૂકવ્યા છે, તો સ્ટેશનરી ખરીદી તો એટલા પૈસા ચૂકવીએ, જાય તો જમા. સ્ટેશનરી ખર્ચ ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યા છે ચેકથી? તો સાહેબ 300 રૂપિયા, તો રકમમાં આવશે 300. નેક્સ્ટ 14 તારીખ દીપક 6005ના દેવા પેટે 5900 રોકડા આપી હિસાબ ચૂકતે કરી ગયા. દીપક પાસેથી 6005 રૂપિયા લેવાના હતા, દીપક આપણને 5900 રોકડા આપી ગયો, તો એટલા પૈસા રોકડા આવે, આવે તો ઉધાર. તારીખ 14 તારીખ ઉધાર બાજુ દીપક આપી ગયો છે, તો દીપક ખાતે કેટલા રોકડા આપી ગયો? 5900. લેવાના કેટલા હતા? 6005. કેટલા ઓછા મળ્યા? 105. તો 105 શું કહેવાશે? વટાવ. તારીખ 17, પરેશને 80-80ના ચૂકતે હિસાબે 8000નો ચેક લખી આપ્યો. આપણે પરેશને 8080 આપવાના હતા, આપણે એને 8000 આપીને હિસાબ ચૂકતે કર્યો, ચેકથી આપ્યા છે, તો એટલા પૈસા બેંકમાંથી જાય? જાય તો જમા. 17 તારીખ કોણ છે? પરેશ છે, તો પરેશ ખાતે કેટલાનો ચેક આપ્યો? 8000નો. કેટલા ઓછા આપ્યા? 80 રૂપિયા, તો એ આવશે વટાવના ખાનામાં. તારીખ 20, વેચાણવેરાના 3000 રોકડા ચૂકવી આપ્યા, તો ધંધાનો ખર્ચો છે, એટલા પૈસા રોકડા જાય? જાય તો જમા. 20 તારીખ લખીશું વેચાણવેરા ખાતે કેટલા રોકડા ચૂકવ્યા છે? તો સાહેબ 3000, તો 3000 રોકડના ખાનામાં. 24, અંગત વપરાશ માટે ધંધામાંથી 2000 રોકડા ઉપાડ્યા, તો ધંધામાંથી રોકડ જાય? જાય તો જમા. 24 તારીખ ઉપાડ ખાતે અંગત વપરાશ માટે લીધા છે તો, અને બી રોકડા, તો રોકડના ખાનામાં 2000. 28, તાર ટપાલ ખર્ચના 200 ચૂકવ્યા, ચલો અહીંયા બી પૈસા જાય? જાય તો જમા. તાર ટપાલ ખર્ચ ખાતે 200 રૂપિયા. 29, મજૂરીના 600 ચૂકવ્યા, અહીંયા બી જશે? જાય તો જમા. 29, મજૂરી ખાતે 600 રૂપિયા. 31,
रुपया 2000 हाथ ऊपर रोकड़ा राखी बाकीनी रकम बैंक खाता में भरी। तो चलो कितना रुपया राखवाना छे साहेब 2000, तो एक लाइन के बे लाइन छोड़ी लखीशू 31 बाकी आगर लई गया कितना राखवाना छे 2000, तो 2000 लखी देवाना। हवे आनू आपणे टोटल मारीशू, बधु पती गयु छे एटले सौथी पहला रोकड़ना खानानू टोटल मारवू पड़शे, कारण के आटला रुपया राखवाना छे ने बाकीना क्या भरवाना छे बैंक में। तो चलो टोटल मारीए 7000 + 3600 10600 10600 + 5900, तो टोटल थाय छे 16500। उधार बाजूनुं ज वधारे होय रोकड़मां हमेशा। 16500 માંથી આ બધી રકમ બાદ કરો, કેલ્ક્યુલેટર લઈ લો, 16500 - 2700 - 1000 - 3000 - 2000 - 200 - 600 - 2000, તો આટલું બાદ કર્યા પછી આપણી પાસે હજી બી રકમ વધે છે 5000 રૂપિયા। તો આ જે 5000 તફાવત આવ્યો એ ક્યાં ભર્યો? બેંકમાં ભર્યો છે। તો અહીંયા 31 તારીખ 5000 જાય તો ત્યાં રોકડમાં જમા, અને બેંકમાં આવે તો ઉધાર। આ બી જમા ખર્ચી વ્યવહાર થયો, એટલે જમા ખર્ચી અહીંયા રોકડના ખાનામાં છે તો લખીશું બેંક ખાતે, બેંકના ખાનામાં છે 31 તારીખ લખીશું રોકડ ખાતે। હવે બાકીના બધા ખાતા આપણે બંધ કરીએ। સૌથી પહેલા વટાવ 800 + 105 - 905 - 380 - 380, ચલો 4000 + 3600 એટલે કે 7600 - 8600 - 1300, તો અહીંયા બેંક ખાનાનું ટોટલ આવે છે 13600 ઉધાર બાજુનું। એમાંથી આપણે આ બાજુની રકમ બાદ કરીશું, તો બાદ કરો 13600 - 4000 - 800 - 300 - 8000, તો તફાવત આવશે 500 રૂપિયા, જે કહેવાશે બાકી આગળ લઈ ગયા। તો આ હતો ઉદાહરણ નંબર 12। આના જેવો જ ઉદાહરણ નંબર 13 છે, જે હું તમને હોમવર્કમાં આપું છું, જાતે ગણવાનો છે। 13મો દાખલો હોમવર્કમાં છે, છતાં બી કેટલીક બાબતો જોઈ લઈએ, હું રકમ જોઉં છું, ક્યાંય તકલીફ પડે એવું નથી કે નહીં। નીચેના વ્યવહારો પરથી કૃણાલનો રોકડ મેલ તૈયાર કરો, 2015 ઓગસ્ટ 1 શરૂઆતની સિલ્લક તો ઉધાર બાજુ લખાશે, બેંક સિલ્લક જમા બાજુ બેંકના ખાનામાં લખાશે। 2 નિલેશને 10% વેપારી વટાવે 10000નો માલ વેચ્યો, નાણાં ચેકથી મળ્યા જે બેંકમાં ભર્યા, માલ વેચ્યો તો એટલા પૈસા આવે તો ઉધાર બાજુ બેંકમાં, 10000માંથી 10% બાદ કરીશું એટલે 9000 બેંક ખાનામાં લખાશે ઉધાર બાજુ। તમે ચેક કરી શકો છો। 7 તારીખ નિલેશ પાસેથી મળેલો ચેક નકરાયો, તો મેં કીધું હતું નકરાય તો શું કરવાનું, જમા બાજુ બેંકના ખાનામાં 9000 લખ્યા હશે નિલેશ ખાતે। નેક્સ્ટ, નિલેશના રિસીવરે 50 પૈસા લેખે ડિવિડન્ડ ચેકથી આપ્યું, 50 પૈસા લેખે એટલે આવું સુંદરવાળામાં આવ્યું હતું એની જેવું, 1 રૂપિયો માંગતા હોય તો 50 પૈસા મળશે, અહીંયા 9000 માંગીએ છીએ તો એના અડધા એટલે કે 4500 રૂપિયા આપણને મળે છે, એટલા પૈસા આવે તો ઉધાર બેંક ખાનામાં, જો 4500 ઉધાર બાજુ લખેલા હશે વિગતમાં નિલેશ ખાતે। નેક્સ્ટ 10 ભીખુભાઈને 6000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો, તો એટલા પૈસા રોકડા આવે તો ઉધાર, 6000 એમાંથી 10% એટલે કે 600 રૂપિયા વટાવ બાદ કરીશું તો 5400 રૂપિયા રોકડના ખાનામાં અને 600 રૂપિયા વટાવના ખાનામાં લખાશે ઉધાર બાજુ।
13 तारीख चेतना पासे थी 5000 नो माल 10% रोकड़ वटावे खरीदियो, अर्धी रकम चेक अने बाकी ना नाना रोकड़ा चुकव्या। तो सौथी पहला 5000 ना 10% करीशु, 5000 ना 10% एटले 500 रुपया, 5000 माथी 500 बाद करिए तो 4500 आवे, 4500 ना अर्धा अर्धा एटले 2250 2250, तो आटला रुपया आपणे चूकव्या छे। तो जाय तो जमा बाजू, तो जमा बाजू जो माल खरीदियो छे तो खरीद खाते 13 तारीख, वटाव में 500 रुपया, रोकड़ में 2250 अने बैंक में पण 2250। नेक्स्ट, बैंके डिविडेंड ना 1000 वसूल करी अपना खाता में जमा कर्या छे। बैंके जमा कर्या एनो मतलब है केतला पैसा अपने मल्या, अपना बैंक में आव्या, आवे तो उधार, तो बैंक खाना में उधार बाजू लखाशे 1000 रुपया डिविडेंड खाते। 17 तारीख बैंके बैंक व्याजना 100 अपना खाते जमा आप्या छे, बैंके व्याज आपने आप्यु छे 100 रुपया, ओके, तो अपना खाता में एटला पैसा आवे, आवे तो उधार, 100 रुपया बैंक व्याज खाते। 24 जाहिरात खर्चना 3000 रोकड़ा चूकव्या, तो इतना पैसा रोकड़ा जाए, जाए तो जमा बाजू रोकड़ना खाना में 3000 अने विगत में लखाशे जाहिरात खर्च। तारीख 26 घरे सत्यनारायण नी कथा निमित्ते 1000 रुपया नो खर्च थयो, जे धंधा माथी चूकव्यो, तो आ घर नो खर्च छे, मालिके अंगत उपयोग माटे पैसा वापर्या छे, जेने उपाड कहीशुं, एटला रुपया धंधा माथी जाय, जाय तो जमा उपाड खाते, जमा बाजु रोकड खाना मां लखाशे। 27 घर माटे 3000 नुं फर्निचर खरीद्युं, नाणा चेकथी चूकव्या, तो चलो आटला पैसा बैंकमांथी जाय, जाय तो जमा, घर माटे खरीद्युं छे माटे उपाड खाते। 28 गिरीशने 3090 ना देवा पेटे 3000 नो चेक आपी हिसाब चूकते कर्यो, तो आपणे गिरीशने पैसा आप्या छे, तो एटला पैसा बैंकमांथी जशे, जाय तो जमा, तो जो बैंकना खानामां 3000 जमा अने 90 रुपया ओछा आप्या छे, तो वटावना खानामां 90 रुपया जमा बाजू लखाशे। 29 प्रवीण 2575 ना हिसाब पेटे 2500 नो चेक आपी हिसाब चूकते करी गया, प्रवीण पासे थी 2575 लेवाना हता, प्रवीणे आपने 2500 रुपया नो चेक आप्यो, तो इतला पैसा अपना बैंक खाता में आवे, आवे तो उधार, तो रोकड़ मेलनी उधार बाजू बैंक में 2500 अने 75 रुपया ओछा मल्या छे, ते वटावना खाना में लखाशे। 31 तारीख 500 रोकड़ा हाथ ऊपर राखी, बाकीनी रकम बैंक में भरी, तो सेमानी जेवी प्रोसेस, बाकी आगळ लई गया 500 लखीशू, पछी रोकड़नू टोटल मारीशू अने तफावत आवे ए रकम बैंक में भरीशू, अहींया जमा, बैंक में आवे तो उधार, अने पछी बाकी बधानू टोटल मारीशू। तो आ હતું ઉદાહરણ નંબર 13 જે મેં તમને ઘરેથી ગણવા માટે આપ્યું છે, અને અહીંયા જ આપણે આ 7મું ચેપ્ટર રોકડ મેળ પૂરું કરી રહ્યા છીએ। નેક્સ્ટ લેક્ચરની અંદર 9 ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 8 ખાસ આમ નોંધ સાથે મળીશું, તો ત્યાં સુધી જય હિન્દ જય ભારત।